बनासकांठा जिल्लाना वडगाम ग्राम पंचायतना सरपंच अने सभ्योनी नियुक्ति माटे एक वर्ष अगाउ सामान्य चूंटणी योजाई हती, जेमां सरपंचना उम्मेदवारनो सामान्य मतोथी पराजय थता तेमने फरीथी जे ते समये मतगणतरी करवानी मांगणी करी हती, परंतु चूंटणी अधिकारीए आ मांगणीने मान्य राखी न हती। जो कि त्यारबाद हारेला उम्मेदवारे आरटीआई अंतर्गत परिणामना आंकड़ा मेळव्या हता अने आंकड़ामां विसंगतता जणाई आवता एक वर्ष बाद रिकाउंटिंग करवा लेखित रजूआत करी छे। वडगाम ग्राम पंचायतनी चूंटणी एक वर्ष अगाउ योजाई हती अने जेमां जे ते समये परिणाम जाहेर थयुं हतुं, जो कि उम्मेदवारने शंका जता तेमणे रिकाउंटिंग मांग्युं हतुं, परंतु फरज परना चूंटणी अधिकारीए तेमनी अरजी मान्य राखी न हती अने रिकाउंटिंग आप्युं न हतुं। त्यारबाद हारेला उम्मेदवारे आरटीआई अंतर्गत मांगणी करी हती अने मतोना आंकड़ा अने पत्रोनी मांगणी करी हती। जो कि चूंटणी अधिकारी द्वारा आपवामां आवेल आंकड़ामां अने आरटीआईथी मेळवेल आंकड़ामां रात दिवसनो फरक जणाई आवता हारेला उम्मेदवारे जिल्ला चूंटणी अधिकारीने फरीथी मतगणतरी करी अने चालू सरपंचने बरखास्त करी अने पारदर्शक चूंटणी योजवानी मांग करी छे। હું 2021ના અંદર સરપંચની ચૂંટણી વડગામ ખાતે લડ્યો હતો। ત્યાર પછી જે રિકાઉન્ટિંગ થયું એના અંદર રાતના 2 વાગ્યા હતા। પછી એના પછી મેં સાહેબને રજૂઆત કરી હતી કે સાહેબ મને રિકાઉન્ટિંગ આપો, પણ મને આપ્યું નહોતું। એના પછી હું કોર્ટના અંદર ગયો, આઈટીઆઈની માહિતી માંગ્યા પછી આ લોકોએ જે મને ડોક્યુમેન્ટ રજૂ કર્યો અને જે કોર્ટના ડોક્યુમેન્ટ રજૂ કર્યો એના અંદર રાત દિવસનો ફરક છે। કોઈને એક પરિણામપત્ર એક રિઝલ્ટ મને 2 મળ્યા છે, એટલે એના કારણથી મને હજી તો હું દ્વિધામાં છું કે હું કયા રિઝલ્ટ ઉપર સાબિત કરી શકું, હું કયા રિઝલ્ટ પર આવ્યો છું એ પણ હજુ નક્કી થયું નથી। તમામ ડોક્યુમેન્ટે એના આથી છેડછાડ કરેલી છે, એના અંદર ચેકચાક કરેલા છે અને હજુ સુધી મને કોઈ ન્યાય મળ્યો નથી। શું ચૂંટણી પંચ પર મારે ભરોસો રાખવો કે શું, કે ચૂંટણી પંચના કોઈ નિયમોના લીધે મને રિકાઉન્ટિંગ ફરી મળશે કે કેમ? અને હું રજૂઆતો કલેક્ટર સાહેબને પહેલાં રજૂઆત કરી હતી, એના પછી ચૂંટણી પંચને રજૂઆત કરી છે। હું વડગામ જ્યુડિશિયલ કોર્ટના અંદર પણ દાખલ કર્યું હતું, હું રિકાઉન્ટિંગ માટે દાખલ કર્યું હતું, તે છતાં ચૂંટણી રદ ન થાય તેવા સમજો કે મને એમને જવાબ આપી અને રવાના કરી દીધો છે। અને ખરેખર જે ડોક્યુમેન્ટના અંદર જુઓ તો એના અંદર ફૂલ છેડછાડ થઈ છે, એના અંદર ડબલ કાગળ આપવામાં આવ્યા છે, એમના અંદર જે વોટિંગ છે એના અંદર પણ જે ચેકી અને ફરી પાછા લખવામાં આવ્યા છે। એટલે મને ન્યાય અપાવવા સરકારશ્રીને અને ચૂંટણી પંચ ભારતના ચૂંટણી પંચને હું અરજી આજે જે કરું છું, મને ન્યાય અપાવો। આજે હું ચૂંટણી પંચને આ પાલનપુર કલેક્ટર ઓફિસ સાહેબ કલેક્ટર સાહેબને આપ્યું છે અને ચૂંટણી અધિકારીશ્રીને આપેલું છે આજે આવેદન। દીપક પુરબિયા સાથે ખબર ગુજરાત લાઈવ બનાસકાંઠા।